માધપરા નવદુર્ગા મંડળની નવરાત્રી કોરોના ગાઈડલાઈન મુજબ યોજાય છે. માધપર ખાતે નવાવાસ વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી નવરાત્રી યોજાય છે. આ નવરાત્રીમાં મોટી સંખ્યામાં લોકો દર વર્ષે આવે છે, ત્યારે આ વર્ષે કોરોનાને લઈને માત્ર આરતી કરવામાં આવે છે. જે લોકોને ગરબા રમવા હોય તેઓએ દોરેલા કુંડાળામાં રમવા દેવાય છે, પણ તે સરકારના નિયમ મુજબ માત્ર એક કલાક જ. નવદુર્ગા મંડળના અર્જનભાઈ ભુડિયાના જણાવ્યા પ્રમાણે દરેક વ્યક્તિ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું અહીં પાલન કરે છે, તેમજ અહીં સેનેટાઇઝની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. અહીં વર્ષો પહેલાં નાના પાયે શરૂઆત કરવામાં આવી હતી, જે આજે વટવૃક્ષ બની ગયું છે ગરબામાં. અને ખૂબ જ આકર્ષક મંડપ અને ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે. અહીં આવતાની સાથે જ આપણે એક પોઝિટિવ અનુભવ થાય છે તેવું સંજયભાઈ ભુડિયાએ જણાવ્યું હતું. આમ માધવપરા નવદુર્ગા મંડળ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. જો નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હોય તો નવરાત્રિમાં જે લોકો મંડપ ડેકોરેશનવાળા અને લાઇટિંગવાળા જે છે, ઇલેક્ટ્રિશિયન છે, ઇલેક્ટ્રિક જે ઉપકરણો રાખ્યા છે તેવા લોકોને ફાયદો થાય તેવી છે, ત્યારે આ અંગે નવરાત્રિ યોજાઈ રહી છે. પરંતુ તે સરકારની ગાઈડલાઇન મુજબ અને સામાન્ય લોકોને રોજગારી પણ મળી રહી છે. મંડપ ડેકોરેશન હોય તેમને પણ આ રોજગારી મળતી થાય તે પણ એટલું જ જરૂરી છે. ત્યારે ગરબામાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું. શું નામ છે આપનું? સંજયભાઈ ભુડિયા. સંજયભાઈ, અત્યારે નવરાત્રિનું આયોજન કઈ રીતે કરવામાં આવે છે? અત્યારે કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારે નવરાત્રિમાં સરકારના રૂલ્સ પ્રમાણે એક કલાકનો ટાઈમ આપેલો છે એ લોકોએ, ત્યારે એક કલાકમાં આરતી કરી છે અને માતાજીની આરતી કર્યા બાદ બહેનો અડધી કલાક જેવા ગરબા રમે છે અને ત્યાં સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સ માટે રાઉન્ડ અપ કરેલા છે. માણસો બધા માસ્ક પહેરીને આવે છે અને એ રીતે સરકારના સંપૂર્ણ રૂલ્સનું પાલન કરી અને માતાજીની નવરાત્રિનું સાથે પણ પૂજન કરીએ છીએ. દર વર્ષે સંખ્યા બહોળી સંખ્યામાં લોકો આવતા હોય છે, પણ આ મહામારીના હિસાબે લોકોની સંખ્યા બહુ ઘટાડો છે અત્યારે. નકર દર વર્ષે આશરે રોજના 1000-1500 માણસો ત્યાં આવતા હોય છે નવરાત્રિમાં, પણ આ કોરોના જેવી મહામારીને ધ્યાનમાં રાખીને અત્યારે 250 જેવી વસ્તી હોય છે, 250-300 માણસો આવતા હોય છે. અમારી નવરાત્રિ અમે છેલ્લા 40 વર્ષથી કરીએ છીએ. 40 વર્ષ દરમિયાન અમારી નવરાત્રિની શરૂઆતમાં પહેલા જ સ્ટેપમાં માતાજીની આરતીથી શરૂઆત કરીએ છીએ. માતાજીની આરતી બાદ નાની બહેનો ગરબા કરે છે, નાની છોકરીઓ સ્કૂલમાં ભણતી હોય ને ગામની નાની નાની છોકરીઓ હોય તે માતાજીના ગરબા કરી ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબાઓ કરે છે.